નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ વિષયમાં પાઠ નંબર 1 મજાની ઇન્દ્રિયો સ્વ અધ્યયન પોથીમાં આપણે સમજીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કયા પ્રાણીઓના કાન તમારા કરતાં નાના છે? તો ખિસકોલી, ઉંદર, બિલાડી વગેરેના કાન આપણા કરતાં નાના છે. કયા પ્રાણીઓના કાન તમારા કરતાં મોટા છે? તો આપણા કરતાં મોટા કાન હાથી, સસલું, ગાય અને ભેંસના હોય. જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓ, તો અજગર, સાપ, ગરોળી, ચકલી, કાબર વગેરેના કાન આપણને દેખાતા નથી. કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે? તો કૂતરો, હાથી, ચામાચીડી અને વાઘની સાંભળવાની ક્ષમતા સારી હોય છે. કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? તો વાઘ, ગરુડ, બાજ અને ગીધ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે? તો કૂતરો, કીડી અને રેશમના કીડાની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી ત્રણ વસ્તુના નામ લખો. તો આપણે જોઈએ ને આપણ પારખી જઈએ તો રોટલી, શાક, અથાણું, શીરો, લાડુ, સુખડી આ બધું આપણે જોઈએ ને આ છતાં આપણે પારખી જઈએ. જ્યારે કોઈ કુદરતી ઘટના બનવાની હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે. કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે? તો રાતે કોઈ અજાણું પ્રાણી આવ્યું હોય તો ગાય, ભેંસ અને કૂતરા એ બધાને જલ્દીથી ખબર પડી જાય છે. કૂતરા રાત્રે કેમ રડે છે? તમારા વડીલો પાસેથી માહિતી મેળવીને લખો. તો આપણે વડીલો પાસેથી જાણીએ તો વડીલો આપણને એવું કહેશે કે કોઈનું મૃત્યુ થવાનું હોય તો આપણને કૂતરા રડતા રાતે સાંભળવા મળે છે. કૂતરાનો રડવાનો અવાજ પોતાના સાથીને સંદેશો પહોંચાડવા માટે હોય છે. પણ વડીલોનું એવું માનવું છે કે અશુભ સંકેત કહેવાય. રાત્રે એમને આત્મા દેખાતો હોય માટે કૂતરાઓ રડતા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રાણીઓનો અભ્યાસ કરો ને તે પ્રાણીનું નામ અને વિશેષતા લખવાની. તો આ કીડી છે. કીડી દરમાં રહે છે. કીડી એ સામાન્ય રીતે બધે જોવા મળતું જંતુ છે. કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે અને કીડીની સૂંઘવાની શક્તિ પણ સારી હોય છે. હવે છે કૂતરો. કૂતરો વફાદાર પ્રાણી છે. ઘણા લોકો કૂતરાને પાળે છે. પોલીસ ચોરને પકડવા કૂતરાનો ઉપયોગ કરે છે. કૂતરાના બચ્ચાને ગરુડિયું કહેવાય. આગળનું ચિત્ર છે ગાય. ગાય પાળતું પ્રાણી છે. ગાય દૂધ આપે છે. ગાયને આપણે માતા કહીએ છીએ. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. આ રીતે તમે વાક્યો લખવાના છે. અહીંયા લખ્યા એક વાક્ય લખવા જરૂરી નથી. તમારે તમારી રીતે વાક્ય લખવાના છે. વાઘ એ જંગલી પ્રાણી છે. વાઘનું ચિત્ર છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માંસાહારી પ્રાણી છે. વાઘ બોર્ડમાં રહે છે. આગળ છે ભમરી. ભમરી રાતા રંગની એક મોટી માખી છે. ભમરી કરડે તો દુખાવો અને સોજો આવે છે. ભમરી ફૂલોનો રસ ચૂસે છે અને ભમરી મધ બનાવે છે. આગળનું ચિત્ર છે ગીધ. ગીધ માંસાહારી પક્ષી છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ બનાવે છે. ગીધ વિશાળ કદનું પક્ષી છે. આ પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ ચિત્ર છે સાપ. સાપ દરમાં રહે છે. તે ખેડૂતનો મિત્ર છે. સાપ ઉંદરને મારીને ખાઈ જાય છે અને સાપ સાંપડી શકતો નથી. તો આ પાઠનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.